આજુબાજુની તમામ ઘટનાઓ તમારા શહેરના તમારા જિલ્લાના નવીનતમ સમાચાર દિવસભરની ની વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના ના સ્પીડ ન્યુઝ સાંજે ચાર કલાકે રાત્રે આઠ કલાકે

જેમાં બે મોટરસાયકલ ચાલકનો અદ્ભુત બચાવ થયો છે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની વિવિધ રીતે ઉજવણી કરાઈ ખેડા ડાકોર ખાતે થાસરા ડાકોર યુનિટના હોમગાર્ડ દ્વારા સ્વચ્છતા રેલી યોજાઈ છોટાઉદેપુરમાં મોટી ડુમાલી દૂધ ડેરી ખાતે દિવાળી બોનસની જાહેરાત ના કરતા ગ્રામજનો દ્વારા તાળાબંધી કરવામાં આવી બનાસકાંઠા દિશા લાયન્સ હોલ ખાતે હિન્દુ યુવા વાહિની દ્વારા પોલીસ શહીદ દિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો પાટણના રાધનપુરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આર્થિક સહયોગથી મળેલ બે સીએનજી એમ્બ્યુલન્સ વાનનો લોકાર્પણ અને સીવણ મશીન વિતરણનો કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા પાલનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગાર રમતા બાર ઈસમો ને કુલ રૂપિયા ત્રણ લાખ અડસઠ હાજર સાતસોના મુદ્દા માલ સાથે ઝડપી લીધા અમરેલી બગસરા શહેરમાં સફાઈની બાબતે નગરપાલિકાના વિપક્ષ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો ભાવનગર તળાજા તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થી ખેડૂતોને મગફળીના પાકમાં મોટા પાયે નુકસાન

પંચાસી દિવ્યાંગ લોકોના ચહેરા પર સ્મિત રેલાયો બનાસકાંઠા પાલનપુર ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની સાકરતુલા કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા થરા ડાકોર બોર્ડિંગ ખાતે ઠાકોર સેનાની મીટિંગ મળી જેમાં પગપાળા યાત્રાના આયોજન માટે ચર્ચા કરવામાં આવી જુનાગઢ કેશોદમાં અકસ્માતની સારવાર માટે સાધનો હેન્ડલૂમ શોરૂમના ધનેશાભાઈ દ્વારા

બે ગાંઠિયા પૈકી સૂત્રધાર ને ઝડપી લેવાયો ગઢ ચિરોલી થી નીકળેલી સી આર પી ની સાયકલ યાત્રા તાપી કુકરમુંડા ખાતે પહોંચી જ્યાં સાયકલ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સુરતમાં વીએનએસજીયુ માં એક વિદ્યાર્થી ને આઠ વિષય માં ફેલ કરવામાં આવતા વિદ્યાર્થીઓના હોબાળો કુલપતિ નો ઘેરાવ કરવાની ચીમકી અપાઈ રાજસ્થાનની એસટી બસમાં અમદાવાદમાં ડ્રગ્સ ઘુસાડવાનો પર્દાફાશ બે આરોપી પચીસ લાખના એમડી ડ્રગ્સ સાથે પકડાયા વડોદરામાં પોલીસ કર્મીની બુલેટ બાઇક રેલીનું કરજનમાં સ્વાગત કરાયું બુલેટ બાઇક રેલી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા નીકળી વડોદરા સાદલી આઉટપોસ્ટના જમાદારે બાર હજાર રૂપિયા ખર્ચા પેટે લીધાનો આક્ષેપ યુવાન દ્વારા પોલીસ વડાને અરજી આપી ફરિયાદ કરવામાં આવી પાટણના રાધનપુરમાં ધારાસભ્ય રઘુ દેસાઈ સાતલપુરના ખેડૂતોની પડખે ખેડૂતોને જમીનમાં યોગ્ય વળતર મળે તેવી માંગ સાથે ધરણા પર બેઠા અરવલ્લી મેઘરજમાં જળ બચાવ જીવન બચાવ પદયાત્રાનો પ્રારંભ પાંત્રીસ થી વધુ ગામડાઓમાં જઈને લોકોને માહિતગાર કરાશે ડોક્ટર નીમાબેન આચાર્ય મગરવાડા ખાતે માણી ભદ્રવીના દર્શન કર્યા અધ્યક્ષીએ દર્શન કરીને સૌના કલ્યાણ માટે આહુતિ આપી જામનગરમાં ફટાકડાની મીઠાઈ મળે છે જે મીઠાઈની દુકાને મળતા આ ફટાકડા ફૂટતા નથી પરંતુ તેની અંદરથી મીઠાશ ફૂટે છે જામનગર કાલાવાડ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની આવકમાં થયો વધારો દેવભૂમિ દ્વારકાના ભાનવડમાં નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ રાજકોટ પુરવઠો આવેદન પત્ર પાઠવ્યું રાજકોટના જેતપુર પંથકમાં પડેલા વરસાદ પગલે માર્કેટિંગ યાર્ડમાં રહેલી ખેડૂતોની મગફળી પલળી જતા ખેડૂતોને પડ્યા પર પાટો સમાન સ્થિતિ સર્જાઈ ગીર સોમનાથ સૂત્રપડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત શૈક્ષણિક અધિવેશન નિવૃત્ત શિક્ષકોની સન્માન કરવામાં આવ્યું અમદાવાદ બગોદરા મીઠાપુર ભોગાવો પુલ પાસે વહેલી સવારે જામનગરથી સુરત તરફ જતી ટ્રાવેલ બસ દમપણની પાછળ ઘૂસી જતા સર્જાયો અકસ્માત જેમાં સાત લોકોને ઈજા અને એક વ્યક્તિને હાલત ગંભીર થઈ અમરેલીના સાવકુંડલા તાલુકાના મોટા ભમોદરામાં

ચામુંડા માતાજી ડુંગર પરના નયનમય દ્રશ્યો સજાયા ચોટીલામાં આજે સવારથી ભારે ઉકળાડ બાદ સનદ્યા સમય વર્ષાધી મોહલ સજાયો રાજકોટ જિલ્લાના જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે દોડમાર વરસાદ વરસ્યો મગફળીનો તૈયાર પાક પલળતા ખેડૂતોમાં ચિંતા વધી સરદારપુર સમડડિયા પ્રેમગળ કેરાડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો આગામી દિવસમાં ધનતેરસ, દિવાળી, નૂતન વર્ષ વગેરે તહેવાર નજીક આવતા હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બોડાદમાં પોલીસ દ્વારા તહેવાર અનુસંધાન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. સુરેન્દ્રનગર મુળી તાલુકાના કુતલપુર ગામે મહાન શ્રી હરગોવિંદાસજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે શ્રી કેશવધામ વડવાડા મંદિર મુકામે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

સુરેન્દ્રનગર લખતર ખાતે એકત્રીસ આવશે દાહોદ જિલ્લાના સંજલીનગર માં અંદાજીત રૂપિયા બે કરોડ ચાલીસ લાખના ખર્ચે નરસિંહ યોજના ગુજરાત વિધાનસભાના દંડક અને ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સુરતમાં ભાઈના મોબાઈલની ગોલવાડના રમેશ રાણાનો મોબાઈલ સ્નેચિંગ થયો નવસારી ડાયમંડ મર્ચન્ટ એસોસિએશનની સામાન્ય સભા અને ચૂંટણી સંપન્ન બે દિવસ બાદ વિવિધ હોદ્દેદારોની નિમણૂક થશે આણંદમાં સુહાગન મહિલાઓ દ્વારા કડવા વ્રત કરવામાં આવ્યું છોટાઉદેપુર પાવી જીતપુરના યુવકની લાસ લાશ મળી રમેશ તળવીનું નું રહસ્યમય મોત નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં દિવાળીની ખરીદીની ભારે ભેડ રવિવારે માત્ર ચાર દરવાજા વિસ્તારમાંથી જ પંદર કરોડનું વેચાણ

જેથી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી બળાત કરીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી કાર્તક સુદ ચોથના દિવસે કડવા ચોથના વ્રતના દિવસે બોડેલી અલીપુરા અને ઢોકલિયામાં વસતા વ્રજવાસી અગ્રવાલ અને મહેશ્વરી સમાજના પરિવારોની મહિલાઓ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચંદ્રમાની પૂજા અર્ચના કરી ઉજવવામાં આવ્યો અત્યાચાર બાળકોને સાકરથી બાંધી ઉલટા લટકાવ્યા આઠ કલાક પીડાથી તરફડતા રહ્યા માતાએ કહ્યું તોફાન કરશે તો આવી જ સજા મળતી રહેશે ઈન્ડિયા પાકિસ્તાનની મેચમાં ધોનીના મેસેન્જરનું પણ કોહલીએ ન સાંભળ્યું ઈશાન અંદરના સમાચાર બહાર અને બહારના સમાચાર અંદર જણાવતો રહ્યો પરંતુ કોહલી તેનું જ ચલાવતો રહ્યો ડાબરની જાહેરાતમાં લેસ્બિયન કપલ કરવા ચોતની ઉજવણી કરતું દેખાયું લોકોએ વિરોધ કરતા કહ્યું હિન્દુ સંસ્કારોની મજાક છે આ બુસ્ટર ડોઝની તૈયારીમાં શરૂ દિવાળી પછી ગુજરાતના વૃદ્ધો હેલ્થ વર્કર્સ અને બીમાર લોકોના વેક્સિનનો બુસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે અરવલ્લી હિંમતનગર એ ડિવિઝનનો પોલીસ બન્યો બુટલેગર અરવલ્લી પોલીસે કરી કાર્યવાહી પાલનપુર શહેરમાં ફટાકડાના ત્રણ સ્ટોલ થયા ઓછા માત્ર પાંત્રીસ થી સડત્રીસ વેપારીઓને ફટાકડા સ્ટોલની ની મળી મંજૂરી બનાસકાંઠા બાબર તાલુકાના આશા વર્કર અને ફેસિલિટીએટર બહેનોની મિટિંગનું આયોજન શોષણભરી નીતિઓનો આશા વર્કર બહેનો અને ફેસિલિટીએટર બહેનો વિરોધ કર્યો બંગાળી મનોરોગી યુવતીનું માંગરોળ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું ચોટીલા ચામુંડા માતાજી મહંત પરિવારના સદસ્ય પર હુમલો હુમલાખોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા દેવભૂમિ દ્વારકા ઓખાન નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ જઈ ઉષાબેન સુરેશભાઈ ગોહિલની પ્રમુખ તરીકેની વરણી કરાઈ બોટાદ જિલ્લામાં વિચારતી વિમુક્ત જાતિના લોકો દ્વારા ઘર બનાવવા માટે સો વારના પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ સાથે આવેદન અપાયું

જૂનાગઢ કેસોદના કડવા પટેલ સમાજ ખાતે ભારત સરકારના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ માટેનો કેમ્પ યોજાયો હતો જેને અનેક લોકોએ લાભ લીધો પીએમ મોદી ઉત્તર પ્રદેશમાં સિદ્ધાર્થનગરથી મોદીએ નવ મેડિકલ કોલેજની ભેટ આપી કહ્યું આ પવિત્ર ધરતીના દર્શન લેવા આવ્યો છો આર્યન ખાનને ઓગણત્રીસ ઓક્ટોબર સુધી હાઈકોર્ટમાંથી જામીન ન મળ્યા

દિવાળીના તહેવારો પર દારૂની રેલમછેલ રોકવા માટે ચેકિંગ કડક બનવાની સાથે સાથ હવે પોલીસે પ્રથમ વખત ડ્રોનનો પણ સહારો લીધો છે ડ્રોનનો ઉપયોગ કરીને દેશી દારૂને બટ્ટી પકડી પાડવામાં આવી હતી યુનિયનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી અનેક માંગો સાથે આમ આદમી પાર્ટી દ્વારા પોલીસના સમર્થનમાં કરવામાં આવી સુરત ઉધનાના વિકાસનગરના રોડ નંબર છ પર ગટરની સમસ્યા યથાવત બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવાનો વખત આવ્યો સુરતમાં કોલસાના સ્થાને લિગ્નાઇટ સ્થાન લેશે કોલસાના ભાવ વધતા ઇન્ડસ્ટ્રીમાં લિગ્નાઇટનો થશે વપરાશ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં બીજા મડે આવેલી દુકાનમાં આગ લાગતા સાડી લહેંગા સહિતનો માલ બનીને ખાખ થયો ખેડા માતર ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતિનું પરિણામ જાહેર કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પેનલ નો બનાસકાંઠાના ઇકબાલ ગઢ નો બનાવ ખેતર માં ટ્રેક્ટર ચલાવી રહેલા યુવકનું નું રોટા પેટર આવી જતા મોત જુનાગઢ માળિયા હાટીના વૃજમી ડેમમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી ડેમના બંધ દરવાજામાંથી પાણી વહી રહ્યું છે ગીર સોમનાથ ઉનાથી દીવ નેશનલ હાઇવેમાં અકસ્માતના ખાડાઓ ખાડામાં ગાડીનું ટાયર આવતા ટાયર ફાટ્યું સુરેન્દ્રનગરના લખતરમાં જૈન ઉપાશ્રય તથા ભવન બનશે રૂપિયા પાંત્રીસ લાખના ખર્ચે બનનાર ઉપાશ્રયનું કરાયું ખાદમુ રહી ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ વિદેશી દારૂનું મોટું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું મૈદરપુરા પોલીસે વિદેશી દારૂની પાંચસો પચાસ પેટીઓ કબજે લીધી ઉત્તરાખંડમાં ભારે તોફાની વર્ષા તથા હિમ વર્ષાના કારણે અટકાવી દેવાયેલી ચારધામ યાત્રાનો ફરી પ્રારંભ થયો છે હવે ચોમાસાની શક્યતા નહીં હોવાથી યાત્રિકોની સંખ્યા વધે તેવી ધારણા છે અમદાવાદમાં પાર્કિંગ માટે ડિમાન્ડ મુજબ હાઈ મીડિયમ લો ઝોન નક્કી થશે

બે યુવાનોને રંજીત નગરના બાડવા પાસે અજાણ્યા વાહને ટક્કર મારતા બંને યુવાનોને મો તેમજ શરીરના ભાગે ઈજા પહોંચી દુનિયાનો સૌથી સસ્તો એન્ડ્રોઈડ સ્માર્ટફોન જીઓ ફોન નેક્સ્ટ ટૂંક સમયમાં લોન્ચ થશે દુનિયાના સૌથી સસ્તા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં તેર મેગા પિક્સલનો રિયર કેમેરો મળશે પ્રગતિ ઓએસ સાથે આ ફીચર્સથી સજ્જ હશે ફોન પાકિસ્તાની જીત બાદ ભારતમાં ઘણી જગ્યાએ ફટાકડા ફૂટ્યા વીરુએ ગુસ્સામાં કહ્યું દિવાળીમાં જ ફટાકડા ફોડવા સામે પ્રતિબંધનો ઢોંગ કેમ આ હતા આજના સ્પીડી ન્યૂઝ વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ તમારી આજુબાજુની તમામ ઘટનાઓ શહેરના તમારા જિલ્લાના નવીનતમ સમાચાર દિવસભરની ઘટનાઓનું વિવરણ જુઓ દિવ્યાંગ ન્યૂઝના સ્પીડ ન્યૂઝમાં સાંજે ચાર કલાકે અને રાત્રે આઠ કલાકે